गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधाने? मजा आवे छे ने ग्रामरनी अंदर बधाने? तो सौथी अगत्यनो चार मार्कनो टॉपिक गमे धोरणमां होय, नवमुं होय, दसमुं होय, अग्यारमुं होय, बारमुं होय, कॉमर्स होय के साइंस होय के कॉलेज करता होय, एने डायरेक्ट इनडायरेक्ट आ ज रीते पूछाय छे। अने मोस्ट ऑफ चार चार मार्क्सनुं डायरेक्ट इनडायरेक्ट होय ज छे। तो आपणे चलो डायरेक्ट इनडायरेक्टमां आपणे सादा वाक्यो जोया हता। હવે પ્રશ્નાર્થ વાક્ય, હવે પ્રશ્નાર્થ વાક્યના થોડાક નિયમો છે, બે થોડાક વધારે નિયમો નથી, જૂના નિયમો છે એ તો છે જ, હવે થોડાક નિયમો આપણે ખાલી એડ કરવાના છે। પહેલા તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે શું થાય? તો કે પ્રશ્નાર્થ વાક્યો, પ્રશ્નાર્થ વાક્ય। જૂના નિયમો બધા એમનામ જ છે, આઈ હોય તો, બોલનાર યુ હોય તો, સાંભળનાર અને વી હોય તો અસ। હવે થોડાક નિયમો ચેન્જ થશે। પહેલો નિયમ જો હું તમને ચેન્જ કરવાનો જે કહું છું, તો પહેલો નિયમ એવો છે, પહેલા તો આપણે એ વાત કરીએ કે પ્રશ્નાર્થ વાક્યો છે એ બે રીતે પૂછી શકે। એક છે, પહેલું છે ડબલ્યુ એચ વાળા શબ્દો, પ્રશ્નાર્થ વાક્યોની શરૂઆત ડબલ્યુ એચ વાળા શબ્દોથી થતી હોય। ફોર એક્ઝામ્પલ, આપણે વોટ લઈ લઈએ, વેર લઈ લઈએ, when, why, whom, whose, બરાબર છે, which, પછી how। હવે how છે w થી નથી હોય, w છે વાળા શબ્દો થી, શબ્દો માં જ ગણાય છે। how, how many, how much, બરાબર છે। આ બધા છે w h વાળા શબ્દો કહેવાય। એક એક્ઝામ્પલ આપે કે ભાઈ, આપણે એક્ઝામ્પલ આપો, what are યુ ડુઈંગ, છેલ્લે ક્વેશ્ચન માર્ક અને અહીંયા ઉત્તમ ચિહ્ન, તો આ થયું આપણું પ્રશ્નાર્થ વાક્ય, અને એ પણ કેવું થયું ડબલ્યુ એચ વાળું, કારણ કે ડબલ્યુ એચ થી શરૂઆત થઈ। તો આ તમે રૂલ્સ તરીકે લખી લખ્યો કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત, સોરી, પ્રશ્નાર્થ વાક્યો બે રીતે બને છે। પહેલું કરીને લખજો ડબલ્યુ એચ વાળા શબ્દોથી શરૂઆત થતા, તો એની અંદર આ તમે લખી શકો। બીજું કરીને લખજો સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદથી બનતા વાક્યો, બનતા વાક્યો। હવે એટલે શું સહાયકારક ક્રિયાપદથી બનતા વાક્યો? તો એની અંદર આવશે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, પછી અહીંયા લખી નાખું છું, બરાબર છે, સેલ, વિલ, કેન, કુડ, શુડ, વુડ, મે, માઇટ, આ બધા ક્યાં સહાયકારક ક્રિયાપદ। સહાયકારક વાક્ય બે જ રીતે પ્રશ્ન પૂછી શકાય, એક ડબલ્યુ એચ વાળા શબ્દથી અને બીજું સહાયકારકથી। હવે એક સહાયકારકનું પણ ઉદાહરણ જોઈ લઈ જાય, હું એક્ઝામ્પલ લખું છું, હેવ યુ ઇટન લંચ, હેવ યુ ઇટન લંચ, ચાલો એ વાક્ય જો ડબલ્યુ એચ થી શરૂઆત થાય છે, નથી થતી, તો આ વાક્ય કેવું ગણાશે સહાયકારક છે। વાક્ય બે જ રીતે પ્રશ્ન બની શકે, એક ડબલ્યુ એચ વાળા શબ્દથી અને એક સહાયકારકથી, બંનેના એક્ઝામ્પલ પણ આપણી પાસે આપ્યા છે, આ તમે નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખી લેજો। હવે આ બે વાક્યોને આધારે જ આપણે રૂલ્સ છે, બરાબર છે, આપણે રૂલ્સ વધારે આપણે આગળ જોઈએ। તો પહેલો રૂલ્સ છે કે સેડ ટુ જે આપ્યું હોય, સેડ ટુ, એનું સેડ ટુ નું અત્યાર સુધી આપણે શું કરતા હતા, સેડ ટુ નું ટોલ્ડ કરતા હતા, તો અહીંયા આપણે સેડ ટુ નું આપણે કરશું આસ્ક। ખાસ ધ્યાન રાખવાનું, પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુ નું શું થઈ જશે, આસ્ક। હવે બે વાક્ય વચ્ચે શું મૂકતા હતા, બે વાક્ય વચ્ચે આપણે ધેટ મૂકતા હતા,
બરાબર છે અહીંયા ધેટ મૂકવાનું નથી જો સહાયકારકથી વાક્યની શરૂઆત થતી હોય જો સહાયકારક થી શરૂઆત થતું હોય શરૂઆત થાય તો વાક્ય વચ્ચે ઇફ મુકાય છે ખાસ ધ્યાન રાખજો તો વાક્યની વચ્ચે શું મુકાય છે ઇફ ધેટ મૂકવાનું નથી ભૂલથી ધેટ નો મુકાઈ જાય ખાસ ધ્યાન રાખજો અને પાછું ક્યારે સહાયકારકથી થાય તો તો આપણે શું મૂકશું ઇફ વેધર શબ્દ પણ મુકાય છે ઇફ અથવા વેધર પણ આપણે વેધર શબ્દ નહીં મૂકી ઇફ મૂકશું જો ડબલ્યુ એચ થી શરૂઆત થાય તો ડબલ્યુ એચ વાળો શબ્દ જ મૂકવામાં આવે છે આ બે રૂલ્સ એક યાદ રાખી લો એટલે તમારું પ્રશ્નાર્થ વાક્ય તમને આવડી જાય અને હજી છેલ્લે છે પ્રશ્નાર્થ વાક્ય ને પ્રશ્નાર્થ સાદા વાક્યમાં ફેરવવું પ્રશ્નાર્થ વાક્ય જો હવે ફરીથી એક વખત નિયમ આપણે જોઈ લઈએ સહિત નું શું કરવાનું આ સીધા પહેલો નિયમ બીજું બે વાક્ય વચ્ચે શું મૂકવાનું ઇફ કઈ ડબલ્યુ થી ચાલુ થતું ન હોય તો જો ડબલ્યુ થી ચાલુ થતું હોય શું કરવાનું તો ડબલ્યુ વાળો શબ્દ એમને મૂકવાનું જો વોટ આપ્યું તો વોટ નું વોટ એમને વેર આપ્યું તો વેર નું વેર એમને વાય આપ્યું તો વાય નું વાય એમને અને પ્રશ્નાર્થ વાક્યનું સાદું વાક્ય કરવું એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની નીકળી જાય તો ચાલો આપણે હવે એક બે એક્ઝામ્પલ પહેલા હું તમને શીખવાડી દઉં બરાબર છે પછી આપણે ડિટેલની અંદર આનો અભ્યાસ કરીએ બરાબર કે માની લ્યો હું બંનેના એક એક વાક્ય તમને અત્યારે અહીંયા કરાવું બરાબર હવે પહેલું વાક્ય હે કે રાજ સેડ ટુ પૂનમ વોટ આર યુ ડુઈંગ બરાબર છે પ્રશ્ન ચિહ્ન લખી નાખીએ આપણે બીજું વાક્ય હે વિજય સેડ ટુ રીના એનું વાક્ય છે હેવ યુ ફિનિશ્ડ લંચ બરાબર છે ચાલો બે વાક્ય આપણે પાસે અહીંયા લખ્યા બંને પ્રશ્નાર્થ છે અહીંનો નિયમ ચેન્જ થતો નથી જૂનો નિયમ પાછો યાદ કરી લઈએ આઈ હોય તો શું કરવાનું બોલનાર બરાબર યુ હોય તો શું કરવાનું સાંભળનાર બરાબર તો અહીં બે વાક્યો આપણી પાસે આવ્યા હવે સેડ ટુ નું શું થઈ જશે સેડ ટુ નું આસ્ક્ડ થઈ જશે યાદ રાખવાનું પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેડ ટુ નું આસ્ક્ડ થાય છે ભૂલથી નહીં ટોલ્ડ ન લખાવવું જોઈએ ખાસ ધ્યાન રાખજો રાજ ચાલો સેડ ટુ નું શું થઈ જશે ચોરી અહીંયા જો પ્રશ્નાર્થ છે તો આપણે લખશું આસ્ક્ડ સાંભળનાર કોણ છે પૂનમ હવે આપણે જોવાનું કે મારે હવે બે વાક્ય વચ્ચે શું મૂકવાનું છે કે અહીંયા ઇફ અને જો ડબલ્યુ એચ વાળા શબ્દ થાય તો ડબલ્યુ એચ હવે અહીં જોવાનું કે ડબલ્યુ એચ થી વાક્યની શરૂઆત થાય છે હા થાય છે તો ડબલ્યુ એચ વાળો શબ્દ એમને મૂકી દેવાનો એટલે વાક્યની વચ્ચે શું આવશે વોટ તો વોટ નું વોટ ઇફ મૂકવાનો નહીં જો ડબલ્યુ એચ થી શરૂઆત થાય તો ડબલ્યુ એચ વાળો શબ્દ જ મૂકવાનો માની લો કે અહીંયા વેર લખ્યું તો વેર નું આપણે રાખવત વેર વેન હોત તો વેન વાય હોત તો વાય અને હાવ હોત તો હાવ હવે પહેલો અને બીજો શબ્દ આપણે આડા આવડો જો નિયમ શું છે કે પ્રશ્નાર્થ છે એને દૂર કરવું છે પ્રશ્નાર્થ માંથી આપણે કેવું વાક્ય કરવું છે સાદું વાક્ય કરવું જો પ્રશ્નાર્થ માંથી સાદું વાક્ય કરવું હોય ને અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે આપણે જો એમનેમ લખી નાખી દો તો પ્રશ્નાર્થ એમનેમ રહી જો પ્રશ્નાર્થમાંથી સાદું વાક્ય આપણે કરવું હોય ને તો આ પહેલો શબ્દ ટૂંકમાં આ વોટને તો તમે વચ્ચે મૂકી દીધું વોટ બની ગયું કન્જંક્શન હવે આ પહેલો અને બીજું જે શબ્દ આવે ને એની સ્થાનની એટલા બદલી કરવાની એટલે યુ છે ને અહીંયા આવી જશે આર છે ને અહીંયા આવી જશે સમજાણું
पूनम सी आर वही क्यों आये तो एमिसर नो सुन ताई वोज अने वेर तो सी बेगु वोज आवे के वेर आवे एक वचन में तो वोज लगवानो बहु वचन हुई तो वेर लक्षु सी एक वचन छे એટલે આપણે વોઝ લખશું ઉપર ભલે આર લખ્યું હોય તો યુ બેગુ આર જ આવે એટલે આપણે યુ નું સી કર નઈ કો એટલે શું કરશું વોઝ અમુક વિદ્યાર્થીઓ વેર લખે છે કારણ કે ઉપર આર લખ્યો છે એટલે પણ આપણે યુ નું સી કરી નઈ સી એક વચન છે ખાસ ધ્યાન રાખવાનું એક વચન હોય તો વોઝ બહુવચન હોય તો વેર અને ડુઈંગ નું ડુઈંગ આપણી યુ વાક્ય બીજું વાક્ય જો વિજય સેડ ટુ રીના હેવ યુ ફિનિશ્ડ લંચ चलो विजय नु विजय सेड टू नु आस्क्ड रीना नु रीना हवे मारे बे वाक्य वच्चे शुं मूकवानु जोवानु डबल युक्ति चालू थाय छे नथी थातु जो डबल युक्ति चालू थाय तो डबल यु छोड़ो शब्द जो डबल युक्ति चालू न थाय तो इफ तो चलो बे वाक्य वच्चे आपणे मूकी दईए इफ आवी गयुं હવે શું કરવાનું કે આપણે પ્રશ્નચિહ્ન કાઢવું હે પ્રશ્નચિહ્ન કાઢવું હોય તો શું કરવાનું પહેલો અને બીજો શબ્દ અડાવડો કરવાનો આને અડાવડો કરશું અને આને અડાવડો કરશું હેવ ને અહીંયા જવા દેશું અને યુ ને અહીંયા આવવા દેશું તો યુ એટલે સાંભળનાર સાંભળનાર કોણ છે રીના રીના એટલે સી હેવ એનું શું થઈ જશે હેન્ડ ફિનિશ્ડ લંચ चले प्रश्नचिन्ह भूल थी लखाई न जाए खास ध्यान रखो कारण प्रश्नचिन्ह तो आपने दूर कर तो यहाँ तीजु वाक्य है गीता से तो श्वेता वेर वेर यू यस्टरडे चलो प्रश्नचिन्ह आप शू कर गीता आस्क्ड श्वेता चलो हवे ઇફ મૂકશું કે ડબલ્યુ એચ જોજી ડબલ્યુ ચોડું છે એટલે વેર નું આપણે શું કરી નાખશું વેર નું વેર જ એટલે એને લઈ લીધું વચ્ચે પહેલો અને બીજો શબ્દ આડા આવતો કરવાનો યુ એટલે સાંભળનાર કોણ છે શ્વેતા છોકરી છે એટલે આપણે શું કરશું સી વોઝ વેર નો નિયમ છે એમિઝાર હોય તો એનું વોઝ વેર થાય વોઝ વેર નું થાય હેડ બીન આવો નિયમ આપણે લખાયો હતો તો અહીંયા કરી નાખશું હેડ બીન યસ્ટરડે નું કરી નાખશું ધ પ્રીવિયસ ડે ડોક્ટર સેડ ટુ અલ્પેશ અને આપણે લખશું ધ ડોક્ટર આસ્ક્ડ અલ્પેશ હવે જોઈ લઈએ કે આપણે ઇફ મૂકશું કે ડબલ્યુ એચ તો વોટ આપ્યું છે ડબલ્યુ એચ વાળો શબ્દ આપણી સામે જ છે પહેલો અને બીજો શબ્દ અડાવડો કરશું આપણે યુ અહીંયા અને ડીડ અહીંયા એટલે યુ એટલે અલ્પેશ અલ્પેશ એટલે હી ડીડ નું શું થઈ જાય ડીડ નો નિયમ છે હેડ પ્લસ વી થ્રી આવો નિયમ છે હેડ પ્લસ વી થ્રી એવો નિયમ છે એટલે ડીડ અહીંયા ગયું તો ડીડ નું થઈ જશે હેડ અને આનું વી થ્રી શું થઈ જાય ઇટન આવું રૂપ છે ને ઇટ એટ ઇટન તો અહીંયા આપણે થઈ જશે ઇટ નું શું થઈ જશે ઇટન હવે યાદ હોય તો આપણે એવો નિયમ હતો લાસ્ટ પ્લસ સમય તો ધ પ્રીવિયસ પ્લસ સમય લાસ્ટ વીક તો પ્રીવિયસ વીક તો અહીંયા લાસ્ટ નાઇટ છે તો આપણે શું થઈ જશે ધ પ્રીવિયસ નાઇટ ચલો છેલ્લું ઉદાહરણ આપણે જોઈ લઈએ जानकी आस्क्ड राव जानकी आस्क्ड राव हवे जो डबल्यू एच थी चालू थाय छे
ના ડબલ એ થી ચાલુ નથી થતો, ડબલ એ થી ચાલુ ન થાય તો શું મૂકવાનું? ઇફ. અહીંયા મૂકી દઈએ આપણે ઇફ. હવે વાક્યની વચ્ચે ઇફ આવી ગયું. હવે પેલો બીજો શબ્દ આ ડાબડો કરીએ આપણે, આને અને આને આ ડાબડો કરી તો આઈ અહીંયા જે છે આઈ એટલે બોલના જાનકી એટલે સી. સેલ અને વિલ નું શું થઈ જશે? વુડ કમ ટુ મી. યુ આવ્યું, વાક્યની વચ્ચે યુ આવે કે છેલ્લે યુ આવે એટલે આપણે બીજું યુ સમજવાનું, બરાબર છે? અહીંયા આપણે લખી છે યુ અને યુ, આપણે બીજું યુ સમજ્યા, કોષ્ટક લખીએ. યુ એટલે સાંભળનાર એટલે રાહુલ, તો હી હિમ, પણ એ શું આવે? હિમ. ટુમોરો નું થઈ જશે ધ નેક્સ્ટ ડે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્યો શીખીએ, હજી આપણે થોડાક આગળ વધારે થોડાક પ્રશ્નાર્થ વાક્યો શીખશું. થેન્ક યુ.